जय गिरनारी मित्रों जेमने हृदय नो हुमलो आव्यो होय ने हृदय नो हुमलो एवा मोटा भागना लोको ने ए खबर नथी के मारे शुं खावुं जोईए अने शुं न खावुं जोईए टूंकमां शुं करवुं जोईए अने शुं न करवुं जोईए आखी जीवन पद्धतिमां मोटा भागना लोको ने खबर नथी। आपणे आज एक खास एना उपर एक वीडियो बनाव्यो छे के जेणे हृदय नो हुमलो आवी गयो छे एक आव्यो छे बे आव्यो छे बराबर तो एने हवे शुं ध्यान राखवाथी एने बहु मोटो लाभ थशे बराबर अथवा तो जेनुं कोलेस्ट्रोल वधारे छे अने एने शक्यता छे हुमलो आवानी कोलेस्ट्रोल जेने हाई थतुं जाय एम हुमलो आवानी शक्यता वधती जाय बराबर तो एने जेने कोलेस्ट्रोल वधारे छे ए लोकोए पण शुं ध्यान राखवुं શું એના માટે પથ્ય છે અને શું અપથ્ય છે શું યોગ્ય છે અને શું અયોગ્ય છે આવી એક ડિટેલમાં માહિતી છે। વિડિયો ખાસ અંત સુધી જોજો તમને ખૂબ નવું જાણવા મળશે કઈ નહીં તો તમારા પરિવાર તમારા સગાવાલા કોઈને તો આ તકલીફ હવે બહુ છે એટલે ગમે ત્યારે આ વિડિયો તમને કામ લાગશે બરાબર આ પ્રકારની એ લોકો જીવન જીવન જીવશે ને તો એને મોટામાં મોટો લાભ થશે આ ગેરંટી છે આપણી બરાબર સારું હવે પહેલી વસ્તુ હું વાત કરવાનો છું પથ્ય મતલબ કે એને શું કરવું જોઈએ એના માટે શું યોગ્ય છે રેડી પહેલી વસ્તુ કે ક્યા અનાજ ખાવા એને બરાબર તો અનાજમાં જવ યોગ્ય બેસ્ટમાં બેસ્ટ જવ પછી જૂના ઘઉંની વાત કરી છે જૂના ઘઉં એટલે એક વર્ષ જૂના ઘઉં બરાબર જ્યારે ઘઉંનું ઉત્પાદન છું એની પહેલાના એક વર્ષ જૂના ઘઉં હોય એ હૃદય રોગી માટે ઉત્તમમાં ઉત્તમ ગણાય આ યાદ રાખજો હાંબો જેને આપણે હાંબો કહીએ સામો બરાબર આંબાની ખીર બનાવીએ કોદરી આ પણ એક અનાજ જ છે બરાબર જે ખાસ મિલેટ્સ અનાજ તરીકે પણ ઓળખાય છે બધા જૂના ચોખા બરાબર ચોખામાં એવું જ જૂના નવા ચોખા નહીં વાપરવાના જેમ જૂના એક વર્ષ જૂના હોય એમ બેસ્ટ જુવાર અને રાગી આ બધું તમે ઓળખો છો આ અનાજ તમે લઈ શકો બરાબર આમાં ખાસ બે ઘઉં અને ચોખા છે એ જૂના ખાવા આપેલું રેડી અનાજમાં પછી આવે છે મિત્રો હૃદય રોગી માટે ક્યું કઠોળ સારું બરાબર અને એની વાત કરીએ તો મગ બેસ્ટમાં બેસ્ટ મગ એના માટે બીજું મઠ બરાબર ત્રીજું ચણા અને ચોથું તુવેર આ ચાર જે વસ્તુ મેં કીધી ચાર જે કઠોળ કીધા એ હૃદય રોગી માટે ઉત્તમ છે રેડી ત્રીજી વસ્તુ છે કે ક્યા શાકભાજી સારા હૃદય રોગીઓ માટે ક્યા શાકભાજી સારા રહેશે એના માટે પથ્ય રહેશે બરાબર તો પહેલી વસ્તુ આવે છે કારેલા પછી આવે છે રીંગણ પછી આવે છે તુરિયા પછી હળદર હળદરની આપણે આથણા અથાણા કરીને ખાઈએ ને શિયાળામાં એ હળદર બરાબર પરવળ પરવળ શાકમાં શ્રેષ્ઠ ગણાય છે બરાબર કંકોડા બરાબર ચોમાસામાં ખૂબ થાય છે વેલાઓમાં કંકોડા ધાણા ગાજર બરાબર આ લીલા ધાણાની વાત છે કોથમીરની વાત છે ગાજર દૂધી અને સરગવો સરગવો તો આમ પણ બેસ્ટ છે એટલે આટલી જે વસ્તુ મેં કીધી ને આ હૃદય રોગીઓ માટે ખાવા યોગ્ય એટલા ટૂંકમાં વધારે ફાયદાકારક છે એમ બીજું કદાચ ઓલું ખાધું હોય તો એવું કંઈ નથી કે નુકસાન પણ આ એના માટે બેસ્ટ રહેશે બરાબર એવી વાત છે પછી આવે છે કે ક્યા ફળ ખાવા જોઈએ તો ફળમાં આંબળા ફાલસા જાંબુ ટૂંકમાં ખટાસવાળા ફળ લેવાના છે બરાબર આંબળા ફાલસા જાંબુ લીંબુ દાડમ નારંગી અને કોઠું આમાં વધારે બધામાં વિટામિન સીનું પ્રમાણ હોય છે ખટાસ હોય છે થોડીક માઇનોરમાં કોઈમાં વધારે કોઈમાં ઓછી બરાબર એટલે આંબળા છે આંબળા તો આમ પણ બેસ્ટ છે બધા માટે રેડી લીંબુ જોઈ લો દાડમ જોઈ લો અને કોઠું કોઠાની ચટણી બનાવવાનો આપણે એક વિડીયો મૂક્યો હતો શોર્ટ વિડીયામાં છે બરાબર ન જોયું તો જોજો બરાબર નવું કોઈ ઘણા ન ઓળખતા હોય તો કોઠું આમ પણ બેસ્ટ છે બરાબર પછી સૌથી બેસ્ટ વસ્તુ કે દેશી ગાયનું ઘી ઉત્તમ રહેશે એના માટે બરાબર જો ઘી તમે ખાતા હોય અને ઘી ખાવાથી કોઈ નુકસાની નહીં થાય દેશી ઘી ગીર ગાય અથવા કોઈ દેશી ગાયનું ઘી તમે ખાઓ કોઈ નુકસાની નહીં કરે બરાબર આ તો તમને ઘણા બીવરાવતા હોય ઘી ન ખવાય નામ છે બરાબર તમે દેશી ગાયનું પ્યોર ઘી ઓરિજિનલ મળે ખાવ મિત્રો આગળ છે સરસવનું તેલ બરાબર તેલ માટે તમે સરસવ પસંદ કરી શકો કાચી ઘાણીનું સરસવનું તેલ મળે આપણા ગુજરાતમાં જો કે એનો રિવાજ ઓછો છે પણ ટૂંકમાં આપણે વાત કરીએ હૃદય રોગી માટે સારામાં સારી વસ્તુ જે છે ને એને એ તેલની વાત કરીએ છીએ તો સરસવનું તેલ બેસ્ટ રહેશે બરાબર પછી એમાં છાશ
ઉત્તમ ખાવા માટે, ગાયનું દૂધ એ પણ ઉત્તમ, ગાયનું દૂધ બેસ્ટ, ઓછા ફેટનું હોય છે એટલે બેસ્ટ રહેશે. આગળ એ કરવાનું છે પ્રાણાયામ, યોગા અને વ્યાયામ, હળવું હળવું બધું. પ્રાણાયામ, યોગા અને વ્યાયામ કરવાથી બેસ્ટ ફાયદો છે. અને ચાલવું ખાસ, 2-3 કિલોમીટર હળવી રીતે ચાલવું, 1 કિલોમીટર ચાલી આરામ કરવો, પાછું ચાલવું આરામ કરવો, સાંજે સવારે જ્યારે ટાઈમ મળે ત્યારે. આ કરવાથી આજે જે એટલી એટલી વસ્તુ મેં કીધી, આ કરવાથી હૃદય રોગીને ઉત્તમ પરિણામ મળશે. હવે એને શું ન કરવું આપણે જાણવું જરૂરી છે. એ પહેલાં ખાસ વિનંતી છે મિત્રો, ખૂબ મહેનત કરીએ તમારા માટે ડિટેલમાં માહિતી મેળવવાની. 1 લાઈક આપો, ખૂબ પ્રેરણા મળે. અને હા, દરેક ઘર ઘર સુધી આ વિડીયો પહોંચાડી દો, કેમ કે હૃદય રોગી ગુજરાતમાં બહુ છે. એટલે આ એને ખ્યાલ આવે તો બચશે, આંગળી સીંધવાનું પુણ્ય હશે આ બધું, બરાબર. એટલે ઘર ઘર સુધી પહોંચાડો. ચેનલમાં ન હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો એટલી વિનંતી છે. અપથ્ય વસ્તુ કઈ છે? ખાવા અયોગ્ય નવા ધાન્ય, બરાબર. મેં તમને પહેલા જ વાત કરી, કોઈ નવું ધાન્ય છે એ ખાવાનું નથી આપણે. દાખલા ઘઉં તાજે તાજા હોય, એ ચોખા તાજે તાજા હોય, 1 વર્ષ જૂનું ખાવાનું છે. એટલે અહીં અપથ્યમાં આવ્યું નવા ધાન્ય નહીં ખાવાના, અને તેની કોઈ બનાવટ, બરાબર, એનાથી જે બનતી હોય લાડવા બને કે જે તમે બનાવો એ કંઈ ખાવાનું નથી. બીજું, કઠોળમાં ખાસ અડદ ખાવાના નથી, બરાબર. હૃદય રોગીઓ માટે અડદ નકામા છે. અને તલ, બરાબર, તલનું તેલ અને તલ પણ ખાવાના નથી. આગળ છે કે બ્રેડ, મેંદાની વસ્તુ, બરાબર, મેંદામાંથી જે જે વસ્તુ બને છે, આથાવાળી વસ્તુ હોય છે, બ્રેડ હોય છે, માંસ અને માછલી, બહારની વસ્તુ ખાસ બંધ કરી દેજો. અને જો કોઈ માંસાહારી હોય તો માંસ અને માછલી એને સદંતર બંધ કરવું પડે, નહીંતર હૃદયનો હુમલો ફરીવાર આવવાની શક્યતા રહેશે. બ્રેડ, બ્રેડની બનાવટ, મેંદો, મેંદામાંથી જે જે બહાર બધે પકોડા ના અંતે જે બધું બને છે એ, બરાબર, મેંદાની જ વસ્તુ એમાં હોય છે, બધું બંધ કરી દો. બહાર જે વેફરો ના અંતિમ મળે ને લો બબલાન ફબલાન, એ બધું બંધ કરવું પડશે, બરાબર. આગળ છે સોફ્ટ ડ્રિંક, સોડા, ઠંડા પીણા સાવ સદંતર બંધ કર્યું. આ તો આમે ન જ પીવાય, બરાબર. એના કરતાં લીંબુ શરબત પીવું, નાળિયેર પાણી પીવું, ક્યાં ઓછું આપ્યું છે ભગવાને, ઘણું બધું આપ્યું છે, પણ આ નહીં. સોડા કોઈ પણ પ્રકારની ઠંડી નહીં, ઠંડુ પાણી એ નહીં, હું તો એમ માનું. ઠંડા પીણા, સોફ્ટ ડ્રિંક કોઈ પણ પ્રકાર લેવાનું નથી. અવ્યાયામ ન કરવું, ખોટી રીતે વ્યાયામ. અવ્યાયામ એટલે ઘણા આપણે કહીએ ને ઉલટું કરે, એવું નહીં કરવાનું. આમાં અવ્યાયામ નહીં કરવાનું, દિવસે સૂવું નહીં. આ સૌથી મહત્વની બાબત છે હૃદય રોગી માટે, દિવસે ક્યારેય સૂવું નહીં. અને બીજું છે અધિક નિંદ્રા ન કરવી, વધારે પડતી નિંદ્રા, 10-10, 12-12 કલાક સૂતા રહે એવું નહીં કરવાનું. અધિક નિંદ્રા, એનો સમય છે કે 6-7 કલાક 8 કલાક બસ. મોટી ઉંમર થાય એટલે એની લગભગ સૂવાનો સમય 7 કલાકની આજુબાજુ રાખવો, આ માપ કહેવાય તમારો. દિવસ રાત્રે વહેલું હોઈ જાય, સવારે વહેલું ઉઠવું, આ હૃદય રોગી માટે ઉત્તમ, બરાબર. અધિક નિંદ્રા ન કરવી. અને છેલ્લી વસ્તુ છે અધિક ધૂપ સેવન, ધૂપ સેવન, ધૂપની ધૂપ ન, ધૂપ એટલે તડકો અધિક ન લેવો, વધારે ન લેવો. શિયાળામાં ઘણા તડકે બેઠા રહે, વધારે નહીં, શિયાળામાં બેસો 2-5-10 મિનિટ બસ, એનો માપ આવી ગયો. અને બીજું છે અધિક વ્યાયામ, વધારે પડતી કસરત ન કરવી, એ પણ એને નુકસાનકારક હોય છે. ચાલવા તમે જતા હોય તો 1 કિલોમીટર ચાલો, બેસો આરામથી, બરાબર, થોડીક વાર ગપ્પા મારો, મિત્રો આરે આમ ફ્રેશ રહ્યો, અને પાછું હાલો, આવું બધું કરો. અને સાથે પ્રાણાયામ, યોગ, ઈ સારું, બરાબર. આ પ્રકારની તમે લાઈફસ્ટાઈલ, જિંદગી બનાવી નાખો, ઉત્તમમાં ઉત્તમ તમારા હૃદય રોગી માટે છે. અને હા, જો તમારી ઈચ્છા હોય, તમારે આના ઉપર હૃદય રોગી માટે અમે એક ખાસ અર્જુનની ચા બનાવીએ છીએ, બરાબર. જો તમારે શીખવી હોય તો ખાસ કોમેન્ટ કરજો મિત્રો, કે ભાઈ સાહેબ અમારે શીખવી છે હૃદય રોગીને અર્જુનની ચા કેવી રીતે બનાવવી, કેટલી બનાવીને કેવી રીતે પીવી, તો હું તમને ખાસ એનો વિડીયો બનાવીને આપીશ કે અર્જુનની ચા કેવી રીતે બનાવીને. હૃદય રોગી માટે સૌથી બેસ્ટ દવા છે, બરાબર. એટલે આ પણ તમને હું આગળ આપીશ. વિડીયો પસંદ આવ્યો હોય તો કોઈ પણ કોઈ વ્યક્તિને જરૂર મોકલજો એટલી વિનંતી છે. જય જવાન.